આજે આપણે ધોરણ 1 માં કલરો વિશે ભણીશું. કયો વિષય? કલરો. અને પાના નંબર 35 માં આપેલા જે શબ્દો છે એ હું તમને જોતા શીખવાડીશ. પણ સૌ પ્રથમ તો તમે અહીંયા ગયા વખતે શીખવાડેલા મૂળાક્ષરોને યાદ કરો. ચલો, મેં તમને ગયા વખતે કયા મૂળાક્ષરો શીખવાડ્યા હતા? આ શું છે?
અહીંયા શબ્દ બન્યો માંગ, માંગ એટલે માંગવું, હે ને, માંગ, તો માંગ શબ્દ બની શકે. ચલો હવે આ શું છે, ન નગારાનું ન, અને એની આગળ હું આવો કાનો લગાડી તો શું કહીશ, શું કાનો લગાડવાથી આ શબ્દ શું વંચાશે, અને અને કાનો ના, શું અહીંયા આપણે કાનો લગાડી લગાવીએ તો શું વંચાય, નને કાનો ના. હવે આપણે આના ઉપરથી નને કાનો ના ઉપરથી એક શબ્દ બનાવીએ, આ મેં લખ્યું નને કાનો ના, અને હવે એની આગળ આપણે હું એક શબ્દ પર મૂકું મ. ચલો મ મૂકીએ, સરસ, તો કયો શબ્દ બન્યો, ના મ બન્યો ને શબ્દ. આવી રીતે તમારે શબ્દ બનાવવાનો. ચલો આ શું છે બોલો જોઈ, હા આ શું છે, જલેબીનો જ. ચલો જલેબીનો જ લખ્યું, અને હવે જમી આગળ આપણે કાનો ભરી કાઢીએ તો શું થઈ જાય, જમી કાનો જા. તો ચલો આપણે આ જા ઉપરથી એક શબ્દ બનાવીએ, જ મૂકી પહેલા જમી કાનો જા, અને જા ઉપરથી આપણે એક શબ્દ બનાવીશું, શું બનાવીશું, જા, અને એની આગળ આપણે આ ન નગારાનું ન મૂકીને એક શબ્દ બનાવવો જોઈએ. ચલો આપણે નગારાનું ન મૂકી જોઈએ પહેલા, જા ન, જો આપણે જાની પાછળ મ મૂકીશું તો જા મ બનશે, જુઓ આવી રીતે જા મ, જાની પાછળ મ મૂકીએ તો જા મ બને, મેં જાની પાછળ ન મૂકીએ તો જા ન બન્યો, તો શબ્દ અર્થ પૂર્ણ બને છે, બરાબર. તો આપણે આમાંથી એક શબ્દ મૂક્યો અને આવા શબ્દ બનાવ્યા, તમારે આવી રીતે ઘરે શબ્દો બનાવવાના. ચલો હવે આપણે અહીંયા મહાવરો કરવાનો છે, શું કરવાનું છે, મહાવરો. ચલો આ શું છે જુઓ, આ રીતે ઓળખાય છે, હા આ શું થયો, ગનો મહાવરો, હે ને, આવું કરીએ અને પછી આની પાછળ આપણે લીટી કરી કાઢીએ તો બની જાય ક. તો તમારે ચોપડીમાં આવી રીતે બધા મહાવરા કરવાના છે, ગ નથી બનાવવાનું, હું આ તો મેં તમને સમજાવ્યું છે, ફક્ત તમારે આવા મહાવરા ચોપડીમાં પાના નંબર 36 ઉપર કરવાના છે. ચલો હવે આ શું છે, જો આનો વળાંક જોજો, પહેલા આ ગણપતિના ઘર જેવો વળાંક થાય છે અને પછી અહીંયાથી બિંદુ કરી અને અહીંયા આમ કરીએ, જો અહીંયા તમને આવી રીતે ટપકા ચોપડીમાં આપેલા જ છે, બરાબર, આવી રીતે તમારે અહીંયા ટપકા ચોપડીમાં આપેલા છે, એ તમને મેં અહીંયા વળાંક સમજાવવા માટે સમજાવું છું, બરાબર. ચલો જુઓ, પહેલાં તો ગણપતિના ઘર જેવો વળાંક આવશે અને પછી અહીંયા ઉપરથી આમ કરીને આમ. હવે આપણે આની આગળ આવો વળાંક હોય, આવો હોય એને આપણે અહીંયા ગણપતિના ઘર જેવો વળાંક કરીને આમ જોડી દઈએ અને પછી એની આગળ લીટી કરી કાઢીએ તો શું બની જાય, મરચાનો મ, શું બની જાય, મરચાનો મ. તો બધાએ આ રીતે કેન્જિટિવ શીખવાનું છે, આ બની ગયો આપણો મહાવરો. ચલો હવે અહીંયા આપણે અહીંયા આમ કરી ટપકા આપેલા છે, આ રીતે ચોપડીમાં આવી રીતે મીઠું કરેલું છે અને આવી રીતે આપેલા છે મહાવરો. તો આ રીતે તમે મહાવરો કરશો એટલે અહીંયાથી અડધું વળાંક કરી અને આમ કરશો, પછી આપણે આવી રીતે ટપકું કરી અને અહીંયા કરશો અને અહીંયા આગળ લીટી મૂકી દઈએ તો શું બની જાય, નગારાનો ન, બરાબર. તો આપણે તમારે આ મહાવરો પણ ચોપડીમાં આખો કરવાનો છે. ચલો હવે તમે ગણપતિનો ઘનો વળાંક કરેલો છે ને, એવી રીતે જ ગણપતિના ઘનો વળાંક જેવો જ આવો જ મહાવરો અહીંયા બનશે, બરાબર. પણ અહીંયા જો મીંડાવાળો છે એ આવો આપણો મહાવરો આવી રીતે આપેલો છે, જુઓ એ આમ કરીને ફક્ત આમ, બરાબર, મીંડાવાળો ગણપતિના ઘનો વળાંક આપેલો છે આમ કરીને આમ, અને પછી આપણે એને આમ કરીને આમ કરીએ એટલે જ જમૂનો જ બની જાય, પણ તમારે અહીંયા ફક્ત અડધો જ મહાવરો કરવાનો છે, બરાબર. આવી રીતે ટપકા આપેલા હોય એને આ રીતે જોડવાના છે, બરાબર, અને આ આમ થશે મીંડાવાળો આમથી આમ, થોડો ગણપતિના ઘર જેવો વળાંક આવશે, બરાબર. આવી રીતે આવશે એટલે તમારો અહીંયાથી આમ ઉપર લઈ જશો ચોકડે ચાર જેવો, એટલે શું બની જશે, જ જમૂનો જ, અને આ શું છે. ચલો જુઓ, તમને આવી રીતે ચોકડીમાં ફક્ત આવી રીતે સીધી લીટીના ટપકા આપેલા છે, પણ આ ટપકા નથી, આ સીધી લીટી કરશો એને આપણે શું કહીશું ખબર છે, શું કહીશું બોલો જોઈએ,
ચલો હવે તમારું હોમવર્ક, આ તમારે ઘરે લેસન કરવાનું છે, બરાબર? તમારે ઘરે બધાએ પાના નંબર 36 માં જોડકા તો જોડવાના જ છે.